डिस्क्रिप्शन बॉक्स जैसे प्रश्न एक व्यवहार में सहज रीते वपराता अंग्रेजी शब्दों के लॉन्ड वर्ड्स नोंधो उदाहरण तरीके पेन लाइट तो तुम शब्द लखी सको बुक स्टेशन रोड स्कूल बोल शर्ट पेंट टी शर्ट साउंड टेबल बाइक बॉक्स आइसक्रीम पेंसिल इरेजर रबर मोबाइल आ बधा जेवा शब्दों छे के जे अंग्रेजी छे छतां आपणे व्यवहारमां एनो सरळताथी उपयोग करीए छीए। प्रश्न बे ऊपर नोंधेला शब्दोनो उपयोग करी एक फकरो बनाओ। हवे तमे अहीं जे शब्द नोंधिया हशे तेना आधारे ज तमारे फकरो लखवानो થશે જો તમે અહીં શબ્દ બદલાવેલા હશે તો તમારે અહીં ફકરામાં એ શબ્દ ઉમેરવાના થશે। પહેલું જોઈએ પ્રશ્નનું હું રોજે સ્કૂલ જાઉં છું અને નિયમિત બુક વાંચું છું પણ મ્યુઝિકનો સાઉન્ડ આવતો હોય તો મને વાંચવું ન ગમે। અમારી સ્કૂલની બાજુમાંથી જ બસ સ્ટેન્ડ જવાનો રોડ જાય છે। હું સ્કૂલમાં ક્યારેક પેન્ટ અને શર્ટ પહેરું છું ક્યારેક પેન્ટ અને ટી શર્ટ પહેરીને જાઉં છું। રવિવારે હું મારા પપ્પા સાથે બાઇક પર બેસી ફરવા જાઉં છું સાથે સાથે રવિવારના દિવસે ક્રિકેટ પણ રમીએ છીએ। મારી પાસે બોલ પેન અને મારા મિત્ર પાસે બેટ છે। મારી પાસે એક બોક્સ છે તેમાં મારી રમવાની વસ્તુ રાખું છું જે ટેબલની નજીક પડેલું હોય છે। તો આ રીતે તમારે મૌલિક ફકરો લખવો પડે। આગળ છે પ્રશ્ન 3 વિજ્ઞાન સંસ્થાની તમે ક્યારે મુલાકાત લીધી છે ત્યાં તમને કેવો અનુભવ થયો। ઘણા એવા વિદ્યાર્થીઓ હશે કે તેને મુલાકાત નહીં લીધી હોય અને જે વિદ્યાર્થીઓ લીધી હશે તે તેમનો અહીં અનુભવ લખી શકે છે। મેં અમદાવાદ ખાતે સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી। હોલ ઓફ સ્પેસ હોલ ઓફ સાયન્સ લાઈફ સાયન્સ પાર્ક ફુવારા ઉર્જા ઉદ્યાન સ્ટિમ્યુલેશન રાઇડો એમ્ફ્રી થિયેટર વગેરે જોવાલાયક છે। આ બધા વિભાગો જોવાની ખૂબ જ મજા આવી। સાયન્સ સિટી દ્વારા મનોરંજન અને અનુભવના જ્ઞાનનો ઉપયોગ સાથે સામાન્ય નાગરિકના મનમાં વિજ્ઞાન અંગેની જિજ્ઞાસા ઊભી થાય તેવો પ્રયાસ કરે છે। આગળ જોઈએ પ્રશ્ન 4 મારા પ્રિય વૈજ્ઞાનિક વિશે નિબંધ લખો। તો અબુલ પાકીર જૈનું લાબદીન અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931 રામેશ્વરમાં અને મૃત્યુ 27 જુલાઈ 2015 શિલોંગમાં થયું હતું। ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા અને ઈસવીસન 2002 થી 2007 સુધી ભારતના રાષ્ટ્રપતિ પદે પણ રહ્યા હતા। તેમનો જન્મ અને ઉછેર તમિલનાડુ રાજ્યના રામેશ્વર ખાતે થયો હતો। તેમણે ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ સેન્ટ જોસેફ કોલેજ તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ચેન્નઈ ખાતે કર્યો હતો। કારકિર્દીના શરૂઆતના 4 દશકમાં તેઓ એક વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક પ્રશાસકના રૂપમાં મુખ્યત્વે સંરક્ષણ અને વિકાસ સંગઠન તેમજ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ તેમજ મિસાઇલ વિકાસમાં પ્રકલ્પ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા। બેલેસ્ટિક મિસાઇલ અને પ્રક્ષેપણ વાહન પ્રૌદ્યોગિકીના વિકાસમાં તેમના પ્રદાન બદલ તેઓ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે। 1998ના પોખરણ પરમાણુ પરીક્ષણ કાર્યક્રમમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી। પ્રશ્ન 5 ઉપર લખેલા નિબંધમાંથી 5 એવા પ્રશ્નોની રચના કરો કે જેના જવાબ વિજ્ઞાનને લગતી કોઈ બાબતમાં સમાવિષ્ટ હોય। તો તમે કોઈ પણ પ્રશ્ન લખી શકો છો કે ડોક્ટર અબ્દુલ કલામનો જન્મ ક્યાં થયો હતો, ડોક્ટર અબ્દુલ કલામનો જન્મ 15 ઓગસ્ટ 1931 ના રોજ રામેશ્વરમાં થયો હતો, કઈ સાલમાં પોખરણ પરમાણુ પરીક્ષણ થયું, તો ઈસવીસન 1998માં પોખરણમાં પરમાણુ પરીક્ષણ થયું હતું, ઈસરોનું પૂરું નામ, તો ઈસરોનું પૂરું નામ ભારતીય અંતરિક્ષ અનુસંધાન અને સંગઠન છે, ડોક્ટર અબ્દુલ કલામ કેટલા વર્ષ ભારતના રાષ્ટ્રપતિ રહ્યા, તો ડોક્ટર અબ્દુલ કલામ 5 વર્ષ ભારતના રાષ્ટ્રપતિ રહ્યા હતા, ડોક્ટર અબ્દુલ કલામને કયું ઉપનામ મળ્યું છે, ડોક્ટર અબ્દુલ કલામને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયાનું ઉપનામ મળ્યું હતું। પ્રશ્ન 6 તમને ક્યારે અવકાશયાન દેખાય તો તમે શું કરો,
તો મને અવકાશયાન દેખાય તો તેના મોબાઈલથી ફોટા પાડીશ અને વિડીયો બનાવીશ, તેના વિશે મારા શિક્ષક કે વડીલો પાસેથી વધારે જાણકારી મેળવીશ. આગળ છે વિમાન, હેલિકોપ્ટર, રોકેટ કે અવકાશયાન, આ બધામાંથી એકમાં તમને મુસાફરી કરવા મળે તો કયું વાહન પસંદ કરશો? તો હું અવકાશયાનમાં મુસાફરી કરવાનું પસંદ કરીશ, કારણ કે તેનામાં બેસી હું અવકાશની સફર કરી શકું અને તેના વિશે જાણી શકું. તમને આવેલા કોઈ યાદગાર સ્વપ્ન વિશે લખો. તો મને એક દિવસ એવું સપનું આવ્યું કે હું વિમાન ચલાવી રહ્યો હતો. હું વિમાન લઈ સુંદર હરિયાળા ખેતરો પર લીલાછમ જંગલ પરથી ઉડી રહ્યો હતો. પક્ષીઓના ટોળા સાથે વાતો કરતો ઉડી રહ્યો હોઉં તેવું સુંદર સ્વપ્નું આવ્યું હતું. પ્રશ્ન 7. નીચે આપેલા વાક્યોમાંથી વિશેષણ શોધો અને તે ક્રમ વાચક કે સંખ્યાવાચક વિશેષણ છે તે લખો અને તેનો ઉપયોગ કરી એક વાક્ય લખો. વિશેષણ 3. પ્રકાર ક્રમવાચક વિશેષણ. વાક્ય નિબંધ લેખન સ્પર્ધામાં તિથિનો 3. નંબર આવ્યો. 2. મેઘધનુષના 7 રંગો હોય છે તો વિશેષણ 7 અને પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ. તો અમારી સ્કૂલમાં બીજા ધોરણમાં કુલ 7 વિદ્યાર્થી છે. 3. યોગાસનની સ્પર્ધામાં થોરી થાંભા બાળકો તાલુકા કક્ષાએ મોટા ભાગે પ્રથમ નંબરે જ હોય. તો અહીં વિશેષણ છે પ્રથમ, પ્રકાર ક્રમવાચક વિશેષણ. વિશાલનો પરીક્ષામાં પ્રથમ નંબર આવ્યો. અશોક સ્તંભમાં 4, તેથી આ વિશેષણ આવશે 4, સંખ્યાવાચક વિશેષણ. શાળામાં 4 દિવસ રજા છે. વિશેષણ 3, સંખ્યાવાચક વિશેષણ અને ધ્રુવિશા પાસે 3 બોલપેન છે એ થશે તેનું વાક્ય. આગળ જોઈએ પ્રશ્ન 8. તમારે એક પ્રસિદ્ધ ગાયક કલાકારની મુલાકાત લેવાની છે, તમે કેવા કેવા પ્રશ્નો પૂછશો? તો તમને ગાયક કલાકાર બનવાની પ્રેરણા ક્યાંથી મળી? તમે ગાયક બનવા માટેની તાલીમ કોની પાસેથી મેળવી? તમને ગાયક કલાકાર બનવા ઘરેથી કેવી મદદ મળતી હતી? તમને ગાયક કલાકાર બનાવવા માટે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો? તમને કેવા ગીતો ગાવા વધારે પસંદ છે? તમને ગમતું હોય તેવું એક સુંદર ગીત સમજાવો અથવા તો ગાઈને સંભળાવો. તો અહીંયા આપણે ધોરણ 7 વિષય ગુજરાતીના સ્વ અધ્યયન પોથીના પ્રથમ સત્રના પાઠ વલયની અવકાશી સફરનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. અમારા બીજા વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે.